પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણશું ઇંગ્લિશનું લેસન નંબર 7 એ એન્ડ એન. ઓકે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આપણે શીખી ગયા હતા, જેમાં આપણે એના ઉચ્ચાર શીખાતા, સ્વર શીખાતા, વ્યંજન શીખાતા, એને જ આપણે આમાં રિપીટ કરીએ છીએ. ઓકે, તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. ઉપર જે 3 પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટને હું વાંચું છું, એને તમારે નોટબુકમાં પણ લખવાના છે. ઓકે, અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. કેટલા આર્ટિકલ છે? બે. એક છે એ અને સેકન્ડ છે એન, રાઈટ? અંગ્રેજી મૂળાક્ષરોમાં એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર છે અને બાકીના બધા જ મૂળાક્ષરો વ્યંજન છે. તો બાકીના વ્યંજનને તો આપણને બધાને ખબર જ છે કે જેટલા સ્વર તમે બાદ કરી નાખો, જેટલા વધે એટલા તમારા વ્યંજન થાય. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. જો આ જાતિવાચકનું નામ કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ, વ્યક્તિ નહીં, બરાબર સમજજો, કોઈ પણ વસ્તુની પહેલાં જો ઈ સ્પેલિંગ કે કાંઈ પણ જો એ ઈ આઈ ઓ ને યુ પરથી શરૂ થતો હોય તો એમાં તમારે એન મૂકવો પડે અને બાકીના જેટલા પણ છે એમાં તમારે એ મૂકવો પડે. તો ચલો સમજીએ. જો બોલનો સ્પેલિંગ છે એ કેનાથી શરૂ થયો? બીથી, રાઈટ? તો એમાં શું લગાડ્યું? એ. હા, આ સાઈડ પર તમને જેટલા દેખાય એ બધા તમારા જે જાતિવાચક નામ છે એ બધા વ્યંજનથી શરૂ થયા છે. દાખલા તરીકે બોલ, હેન, પેન, ડક અને કેપ. સમજાય છે ને? એ બધાની પહેલા આપણે શું લગાડશું? કયો આર્ટિકલ? વેરી ગુડ, એ આર્ટિકલ લગાડશું. તો શું બોલાશે? એ બોલ, અ હેન, અ પેન, અ ડક. તમે એ પણ બોલી શકો, એટલે એ કેપ એમ બોલાય, પણ ઉચ્ચાર કરવામાં અનો ઉચ્ચાર વધારે સારો થાય. ઓકે, જેમ હું કેમ બોલી પહેલા અ બોલ, અ હેન, એવી રીતે. ઓકે, ચલો એવી રીતે હવે આપણે જોઈએ કે વ્યંજનથી શરૂ થતા તો આપણે સમજ્યા, પણ સ્વરથી શરૂ થતા જે અક્ષરો છે, જાતિવાચક નામ છે, એમાં આપણે કેવી રીતે એન લાગે છે. ઓકે, એપલ, એગ, ઇંક, આઉલ, અમ્બ્રેલા, આ બધા જે શરૂ થયા છે એ ઈ આઈ ઓ ને યુમાંથી શરૂ થયા. તો એની આગળ આપણે કયો આર્ટિકલ લગાડશું? એન આર્ટિકલ. શાબાશ. તો કેમ બનશે? એન એપલ, એન એગ, એન ઇંકપોટ, એન આઉલ, એન અમ્બ્રેલા. ક્લિયર ને? ચાલો, તો જેની તમે ખૂબ આતુરતાથી રાહ જોવો છો એવું ફન ટાઈમ આવી ગયું છે, રાઈટ? ફન ટાઈમમાં શું કરશું? તમારા આર્ટિકલ લખવાના છે. ઓકે, તો ટેબલ ક્યાંથી શરૂ થયો? વ્યંજનથી. વેરી ગુડ, એ ટેબલ. ઓકે, એન એપલ, એન આયર્ન, અ ગ્લાસ, એન આઉલ, અ કાર, એન ઓનિયન, અ હેટ, એન આઈસ્ક્રીમ, અ કેટ, એન એરોપ્લેન, અ શિપ, એન એક્સ, અ બ્રશ, એન એલિફન્ટ, એન ઓરેન્જ, એન એરો, એન એન્જિન, અ પર્સ, એન એગ, અ પીકોક, એન ઈગલ, અ જીપ, એન એન્ટ, એન અમ્બ્રેલા, એન ઇંકપોટ, અ કાઇટ, અ બુક. જો કેવી રીતે આપણે આ ફન ટાઈમમાં આર્ટિકલ મૂક્યા, એ કોનામાં મૂક્યો? જે જાતિવાચક નામ તમારું તેનાથી શરૂ થતો તો વ્યંજનથી, બરાબર, એની સામે આપણે એ મૂક્યું છે. અને જે પણ તમારા જાતિવાચક નામ એ તમને એ ઈ આઈ ઓ ને યુ એટલે કે સ્વરથી શરૂ થતા હતા એટલામાં આપણે લોકોએ એન મૂક્યા છે. તો એ અને એનને ફરીવાર યાદ રાખો, એ અને એન આર્ટિકલ કહેવાશે, 5 સ્વર હોય છે, બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન હોય છે, એક વચનમાં આવતા વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચકના નામ માટે એ આર્ટિકલ મુકાય છે, અને
સ્વરથી શરૂ થતા ઉચ્ચાર હોય માટે એન આર્ટિકલ મૂકવાનો છે. બરાબર, ક્લિયર બધા? તો એ, ઈ, આઈ, ઓ ને યુ એટલા તમારા સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. ક્લિયર ને? આ બધા જ સ્પેલિંગ તમે 5-5 વખત તમારી નોટબુકમાં લખી અને તમારું હોમવર્ક કમ્પ્લીટ રાખજો. જ્યારે પણ નોટ સ્કૂલ પર મંગાવશું ત્યારે તમારે મોકલવાની રહેશે. ઓકે, તો આજ માટે આ લેસન ઘણું છે, એ અને એન આર્ટિકલને ધ્યાનમાં રાખી અને આ લેસન આપણે પૂરું કરીએ. ટાટા, સી યુ, બાય બાય.